મારું નામ જયેશ મિસ્ત્રી છે, હું 3D આર્ટિસ્ટ છું અને આ જે લાઈવ પોર્ટ્રેટ સ્ટડી છે એટલે પોર્ટ્રેટ શબ્દ ફાઇન આર્ટની અંદર અને ચિત્રકારો માટે બહુ અગત્યનો અને અનુભવનો એક વિષય છે જેના ઉપર અમે સ્ટડી કરીએ છીએ. લાઈવ પોર્ટ્રેટ સ્ટડી દરેક કલાકાર માટે ખૂબ જરૂરી છે કે જે વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય યા તો પછી એ રિયલ લાઈફની અંદર જે પેઇન્ટિંગ બનાવતા એમના માટે. લાઈવ પોર્ટ્રેટ કરવાનું રીઝન એ છે કે આ જે લાઈવ પોર્ટ્રેટ સ્ટડી છે એ લુપ્ત થતું જાય છે, એ ખાલી વિદ્યાલયમાં રહ્યું છે પણ રિયલ લાઈફમાં નથી રહ્યું. બોમ્બેની અંદર અમે જ્યારે ગયા હતા ત્યારે ત્યાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી અને એ બધું ખૂબ ભરપૂર પ્રમાણમાં કરવામાં આવે છે અને આ એક વ્યાયામ છે કલાકારની, અને વ્યાયામને જીવતી રાખવા માટે અમે લાઈવ પોર્ટ્રેટ સ્ટડી કરીને અમારું ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે, જે છેલ્લા એક મહિનાથી સતત દર રવિવારે ઘણા બધા મહાનુભાવોના લાઈવ પોર્ટ્રેટ બનાવ્યા છે. અને આપ જોઈ શકો છો કે આ ગ્રુપની અંદર ખૂબ સારા પ્રમાણની અંદર કામ થઈ રહ્યું છે અને લગભગ 20-25 આર્ટિસ્ટો આપણા સાથે જોડાયેલા છે અને એ લોકો દરેક ક્ષેત્રમાં આગળ છે, જેમ કે એનિમેશન છે યા પ્રોફેશનલ છે કે ગ્રાફિક ડિઝાઇનર છે, એવા ઘણા બધા કલાકારો પોતાની કલાને ઉજાગર કરે છે. માત્ર લાઈવ પોર્ટ્રેટ સ્ટડીનો હેતુ એટલો જ છે કે સારા કલાકાર તૈયાર થાય અને પોર્ટ્રેટ બનાવે ખૂબ સારી રીતે અને પોતાની કલાનો અભ્યાસ જે અટકી ગયો હતો એ પાછો શરૂ કરે. પોર્ટ્રેટ એ વિષય છે, એ કલાકાર માટે અભ્યાસનો વિષય છે. આની શરૂઆત અમે એવી રીતના કરીએ છીએ, જે ઓબ્જેક્ટ હોય છે, ઓબ્જેક્ટ એટલે કે માનવ પાત્ર, જે ઓબ્જેક્ટ હોય છે એ ઓબ્જેક્ટને અમે એનાલિસિસ કરીએ છીએ, જેની અંદર એના સ્કલનો ભાગ છે, એના ચીકબોર્ડનો ભાગ છે, એ બધી વસ્તુનું એનાલિસિસ કરી અને સર્કલ એટલે શરૂઆત અમે સર્કલથી કરીએ છીએ અને સર્કલ બનાવ્યા પછી ધીરે ધીરે એનો સ્ટડીઝ અમે કરીએ છીએ, જેમાં આંખનો ભાગ છે, કાનનો ભાગ છે, હોઠનો ભાગ છે અને આ બધા સિમ્બોલિક જે ચિહ્ન છે એ અમે ઓબ્જેક્ટની અંદર અમે એને જોઈને એનાલિસિસ કરીએ છીએ. આપણે ઘણા બધા પોર્ટ્રેટ પણ જોયા હશે, કાર્ટૂન કેરેક્ટર પણ જોયા હશે, તો એ બધાની અંદર જે ભાવ હોય છે એ કેરેક્ટરનો ભાવ હોય છે અને એ ભાવને અમે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પોર્ટ્રેટ સ્ટડીની શરૂઆત જ આ રીતના થાય છે કે તમે ધીરે ધીરે એને એનાલિસિસ કરીને તમે સારી રીતનું કામ કરી શકો.